ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. ચલો બ્રેકફાસ્ટ કરવા, અમારે બિલ જોડ ચલો બ્રેકફાસ્ટ ભગવતની તૈયારી કરે છે મારા લંચ માટે. હું તૈયાર બ્રેકફાસ્ટ કરાવી છું, બટેર ભાવ હું કરીશ. સારું ચલો બધા, હું કંઈક અમારી સાથે ટૂરમાં જોઈન થજો. આજ તો રોડ ટ્રીપ જ છે, બેલ્જિયમ ટુ સ્વિટરલેન્ડ, એ કરાવશું તમને આજે રોડ ટ્રીપ. રાજુભાઈ ચા બનાવે છે. બટેટા ભવા ખાવા ચાલો, બની જાય પછી તમને વેચાય. આ નો ઇલેક્ટ્રિક હોય ફાસ્ટ છે, ફાસ્ટ જ જાય છે, ફટાફટ પાર આવે. ચાલો બટેકા ભવા ખાવા, અત્યારે તો બનાવવાના છે, બની જાય પછી ખાવા બોલાવે. અમારા બે થોડા ઉતાવળા છે, હવે બોલાય તો બરાબર છે. ચાલો હવે ભવા ખાવા. હાલો પૌવા ખાવા. તે ગોલી ગોલા ગેસ પર લઈ લે, ફૂલ થઈ ગયું ને તો. હાલો બેટા પૌવા ખાવા. હમ, ફાઇનલી બની ગયા. ફાઇનલી સામાન પેક કર્યો છે. 10% વધ્યો ખરો, પણ ઘટ્યો નહીં. પણ તમે આ વખતે ઓછું થાય, ભલે અમુકનું વધતું જાય છે. અમે ઘટતું કાંઈ નથી. હા હા હા, એટલે કે 10% વધ્યો પણ ઘટ્યો નહીં. એમ સબમરીન પાવર ટુ એક્સપ્રેસ ગેસ પેન કોટેજ થી નીકળી ગયા છે. બોલો શ્રી શ્યામ સુંદર મહારાણી કી જય. કોડિયાર માત કી જય, ભગવાન કી જય, ગિરિરાજ ધરણ કી જય. તમે ક્યાં જવાનું છે, ક્યાંથી ક્યાં એક રૂટ કહી ગયો? એ બધું છે ને આખું મને તો કન્ફ્યુઝન વાળું છે. આખું રાજેશ તમને કહેશે રૂટ. જો અમે લોકો બેલ્જિયમ અને લક્ઝમબર્ગની બોર્ડર પાસે રોકાયા હતા. બેલ્જિયમમાં બેલ્જિયમથી નીકળ્યા, લક્ઝમબર્ગ થઈ, અત્યારે ફ્રાન્સમાં આવી ગયા. ફ્રાન્સમાં થઈ અને ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડની બોર્ડર ઉપર એક ચેટલ નાનું વિલેજ છે, ત્યાં અમે રોકાવાના છે. ફરવાનું સ્વિટ્ઝર્લેન્ડ છે, રોકાવાનું ફ્રાન્સમાં. ત્યાંથી તમે ખાલી 20 કે 30 કિલોમીટર ચાલો એટલે સ્વિટ્ઝર્લેન્ડની બોર્ડર આવી ગયા. કેટલું કઈક 500 ને જો 520 કિલોમીટર કિલોમીટર જેવું છે. હજી તડકો છે એટલે વાતાવરણ સારું છે, મજા આવે એવું. હમણાં 10 દિવસ વેધર આવું નવું રહી ને તો મજા પડી જાય. અમારા એક ફ્રેન્ડ છે, કુવેત રહે છે, એ લોકો અમદાવાદના છે. કુવેતથી એ લોકો અમને જોઈન કરશે કાલથી. હમ, એક વીક આપણે યાર જ છે. હા, કાલે આપણે પ્રમદી લંડનથી નીકળ્યા પછી ત્યાં બહુ વરસાદ પડ્યો. ત્યાં હા જોઈન ભૂમિ વિડીયો 2 કલાક કે બહુ વરસાદ પડ્યો. વાવાઝોડા જેવું થોડું એટલે ગિરીશનો ફોન આવ્યો, કીધું તમે મતલબ વહી આવ્યા હતા, કીધું વરસાદ બહુ પડવાનો. હા, એ આપણે તો 3-4 મહિના પહેલાનો ભોગ છે, પણ આપણે એવું જ કહીએ ને. એક કોમેન્ટ હતી કે આ લોકો ઇન્ડિયન જે હોય એ લોકો કેવી રીતના કંઈક વિઝિટર વિઝા લઈને યુરોપ ફરવા જાય છે. તો કહું કે રાજેશ કેવી રીતના ઇન્ડિયાથી જ આપણે બધું કરવું પડે ને, એથી બધું પ્રોસેસ એની કેવી રીતના હોય છે? હા, એટલે જે ઇન્ડિયાથી અહીંયા ફરવા માટે યુકે ફરવા માટે આવતા હોય તો એને થોડુંક એડવાન્સમાં પ્લાન કરી અને યુરોપના વિઝા ત્યાં ઇન્ડિયાથી જ લઈને આવવું પડે. અને અહીંયા વિઝિટર વિઝાવાળા હોય એ લોકો અહીંથી વિઝા ના લઈ શકે, સેન્જન વિઝા કહેવાય. કે 24 કે 26 કન્ટ્રી છે યુરોપિયન યુનિયન સેન્જન એરિયા,
એમાં એ બધી કન્ટ્રીમાં એક જ, એટલે આપણે માનો કે ફરવા જાય તો બેલ્જિયમ, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની ને બધાને એક જ વિઝા હોય. એટલે એ વિઝા તમારે ઇન્ડિયાથી લઈને પછી યુકે આવવાનું, પછી તમે ફરવા જઈ શકો. અને ઇન્ડિયાનો જે યુકેમાં હોય, એટલે માનો કે જેને બ્રિટિશ પાસપોર્ટ હોય, એ લોકોને તો કંઈ ફ્રી એન્ટ્રી હોય ફરવા માટે, એને કંઈ વિઝાની જરૂર ન હોય. એટલે જો ત્યાં ટૂર ઓપરેટર હોય ને, એ લોકોને તમે કોન્ટેક કરો ને, તો એ લોકો તમને બધું પ્રોપર એક બધા વિઝાનું સેટિંગ કરી દે. પહેલાં યુકેના વિઝા લેવાના, યુકે આવી જાય પછી સેન્જન વિઝા લેવાના યુરોપ માટે. તારાપુર ચા પાણી નાસ્તાનો બોલ છે ભાઈ, 5 મિનિટ બસ ઉભી રહે છે, વધારે ને ઉભી રહે, ફટાફટ ચા પાણી નાસ્તો કરીને આવી જાવ. ચાલો તારાપુર કેટલા, થેપલા સુખી ભાજી, હા જે ખાવું હોય તે ખાઈ લેજો, ગાંઠિયા થેપલા. તારાપુર કેટલા, પછી 1.5 કલાક વચ્ચે કઈ ગાડી ઉભી રહે. હું તારાપુર કેટલા, કેટલા પૈસા, કેટલા પૈસા નહીં તો ફ્રી માં જ છે બધું. ચાલો છે કુદી લઈ જાવ, આવી જાવ ચાલો, પછી 1.5 કલાક સુધી ગાડી વચ્ચે ઉભી રહેશે નહીં, એટલે ફટાફટ. તારાપુર બહાર ના માણસો પણ આવી ગયા છે. તારાપુર ની ગેલોપ્સ ને હોટલો અત્યારે તઈ યાદ આવે કે ભાઈ ન્યા વણેલા ગાંઠિયા ને ભેળ ને એ બધો નાસ્તો યાદ આવે કે એવું અહીંયા મળતો હોય ને તો ભારે મજા આવે, પણ એ અહીંયા કઈ મળે નહીં. અહીંયા બધું આવું મળે, કેએફસી ને બર્ગર કિંગ હોય, સ્ટાર બક્સ હોય, એ તમારી કડવી કડવી કોફી ને એની કરતા તમારી ઓલી ખેટલા આપવાની મસાલા વાળી ચા મળી જાય ને. સ્ટાર બક્સ ની કોફી પી રહ્યા છીએ અત્યારે અમે લોકો, અને એની એન્જોય કરી રહ્યા છીએ. ગઈકાલ કરતા બહુ સારું. રેખાબેન કેમ કોફી નો પીતી? 800 માં પણ 8 મહિના હાલે. અરે આખી સોસાયટી નું ફાયદો હાચી વાત. અને વળી કાજુ બદામ નાખી દૂધ કેમ, હા આખા દૂધ ની એમ પાછી કેસર બેસર નાખીને પાયો તો 800 રૂપિયા નો થાય. ફ્રાન્સ નો ટોલ નાખો આવ્યો, હાઈવે ના જોયા છે ને ટોલ ઉતરવો તો પણ ક્યાં વિચાર કરે રાખવો ફોન કઈ રીતે, એમ ઓલું સ્ટેન્ડ હોવું જોઈએ, સ્ટેન્ડ તો હતું નહીં તો આપણને કહાન એક ફર્સ્ટ ક્લાસ આઈડિયા આપ્યો તો હું તો આઈડિયા તારો કહાન પછી આપણે બતાવી દઈએ. કહાનનો આઈડિયા અમારે સક્સેસ હોય ગયો છે અને આપણે દેશી જુગાર કરી દીધો છે, હવે ફોન હલે એમ નથી. 1.5 કલાક જેટલો વિડીયો ઉતારો એટલો ઉતરી જાય એમ છે. રોડ ને ગાડી બે નગર અમારે ચારે વેચે એમ મૂક્યો હતો, ત્યારે ફોન તો વાહે પહોંચી ગયો હોય. ડ્રાઈવરી પાસે અમારા હું કઈ કે ગાડી ચલાવે છે, એ વાત સાચી. સાડા 5 અડધી કલાક નો વોલ્ટ વચ્ચે બ્રેક લેવું એકાદો
એટલે લગભગ 6-6.5 વાગે બધો આપણે પહોંચ્યો. અહીં બધો સેટ બેટ કરીને ખાવા પીવાનું બનાવી દીધા, ટાઈમ રહી દે બધા. પેલા એક ટોલ ટેક્સ આવ્યો હતો ને, કેટલા માઇલ ચાલ્યા આપણે ભરેશ ભાઈ ત્યાં સુધીમાં? ટોટલ લગભગ 150-200 કિલોમીટર આવી ગયા કેમ, 600 ઉપર હતો, 400-200 કિલોમીટર આવ્યા. 200 કિલોમીટરમાં બે વખત ટોલ ટેક્સ આવ્યો. કેટલી વખત આવશે રાજેશ? આપણે સ્વિટરલેન્ડ આવશે ને? નહીં, સ્વિટરલેન્ડ તો નહીં આવે ને, કાલ આવશે. એટલે તમે સ્વિટરલેન્ડ ઓલું લીધું નથી સ્ટીકર કે ક્યાંક આપશે લોકો? અહીંયાથી આપશે જો તો કેવું કહેવું. ફાઇનલી ફ્રાન્સમાંથી હવે સ્વિટ્ઝર્લેન્ડમાં એન્ટ્રી થાય. બોર્ડર ક્રોસિંગ છે. કેટલું છે? 800 મીટર. હા, એમ પણ આમ બોલ્યો ઇમિગ્રેશન એવું કે આવે નહીં ને, ખાલી ગાડી માટેનું, ખાલી જે કંઈ બોલ્યો તમારે રોડ ટેક્સ માટેનું પરમિટ લેવી પડે. પરમિટ લે એટલે સ્ટીકર આપે, અહીંયા વિન્ડસ્ક્રીન ઉપર અંદરથી લગાવી દેવાય. અને કેટલે વેલિડિટી? એક વર્ષ. એક વર્ષ. એક બિલ્ડિંગ જેવું દેખાતું હોય છે ત્યાં છે ને? ત્યાં છે. આ બોર્ડર સિક્યોરિટી ઉભી રહી ગઈ છે ભાઈ. સ્વિટ્ઝરલેન્ડમાં એન્ટ્રી થઈ ગઈ. હવે ડુંગરાવાળો વિસ્તાર હોય, રોડ રસ્તા બધા હોય, બનાવે એટલે ત્યારે ડિફરન્સ ફીલ થાય. ક્રોસ કરી એટલે તરત આમ આખો બધું ફરી ગયો કેમ? 5 મીટર ડુંગરા અને કેટલા કિલોમીટર છે? 1.4 કિલોમીટર. 1.5 કિલોમીટર આ 5 મીટર ને આપણે પહાડી વિસ્તાર આખો આવી ગયો. હમણાં તો પૃથ્વી નો સ્વર્ગ કહી ને સ્વિટ્ઝરલેન્ડ. શંકર ભગવાન ત્રણ ટાઈમ ખાવાનું કહ્યું, આને બધાને ખવડાવવું કઈ રીતે? પછી લાવ તો બળદ તરીકે, ત્યાં બળદ તરીકે, બળદ તરીકે એટલે ઓકે. એ નથી ખબર, આ સ્ટોરી મને નથી ખબર. એ દેખાણો પાણી ફોન માં દેખાય છે મને. આમ મોઢું તો એટલે તો ફોન માં ખબર પડે છે.
તળાવ બહુ કેમ સ્વિટઝરલેન્ડ માં ચારે ફરતા ડુંગરા હોય ક્યાં જાય આખો બધું બતાવી દે કઈ બોલવાનું જ નહીં એકદમ સાયલન્ટ જ વિડીયો હોય એવી અલગ અલગ બધા કન્ટ્રીના બધા ને ઘણા અહીંયા બધા લાકડાના જ ઘર છે એટલે ને અમે તે પણ લાકડાના ઘર શા માટે મેં કહી દેલ શું હોય લાકડાના ઘર શા માટે હોય છે આમાં અહીંયા લાકડાના ઘર છે ને લાકડા એ હીટ પાસ થ્રુ ન કરવા દે એટલે ગરમ જલ્દી થઈ જાય મેટલનું ઘર હોય તો ઠંડી જ રહેવાની હોય કેમ કે મેટલ ગરમ થઈ જાય ને હીટ પાસ થ્રુ થઈ જાય ઓકે લાકડા એવું ન હોય ઓકે એટલે હીટ પાસ ન થાય એટલા માટે હોય ને ગુડ હવે રોજ ચેટલ આવી ગયો હવે કેટલું રહ્યું 400 મીટર તગડા આવી જા આ ઉપરનો રોડ છે ને આવડા જો આ રોડ બધા છે એમાં છે છે મસ્ત સી ટાઉન આખો અત્યારે આપણે હું કે લેતા ભૂલી ગયા છે કાલે આપણે પાસ હવે તો આપણે ત્યાંથી આવવા જવાનું થશે બતાવશો ચેટલ બહુ મસ્ત છે 10 સેકન્ડ કર 10 સિટી બહુ મોટો છે મકાન ગણે ફાઇનલી કોટેજ પગી ગયા વ્યૂ જો ચારે બાજુ મસ્ત ફરતી કોઈ ડુંગરા છે અને વચ્ચે આપણું કોટેજ એક્સ્ટ્રા ઓર્ડિનરી લોકેશન લાગે છે આવડું આ કોટેજ છે આપણી બંને ગાડીઓ કેમ લાગ્યું રેખાબેન હા હવે એકાદ બીજો શબ્દ ફેરે ને કઈક બીજો ગોય તું સુંદર છે હા થોડોક રસ્તો હતો વહેરો સાપુતારા જેવો જોઈએ હવે કોટેજ અંદરથી કેવું છે બતાવીએ તમને બાકી તો આજુબાજુનું લોકેશન તો ફર્સ્ટ ક્લાસ લાગે છે લોકેશનમાં તો કાંઈ ઘટે એવું છે નહીં અમે ઘટે જ નહીં સ્વિટઝરલેન્ડ હોય એટલે પછી તો જોવાનું જ ન હોય લોકેશન આવો બધા ચા પાણી પીવા આવો અંદર આવો એટલે નીચે બે બંક બેડરૂમ છે પછી
ગેરેજ ઉપર આ પ્રોપર પાછું છે દાદર દાદર ચડીને એટલે મારે આવો પરફેક્ટ છે એટલા તો આપણે છીએ 13 પીપલ છીએ એટલે બેઠક રૂમ થોડોક શોર્ટ પડશે પણ ઓકે છે ટોયલેટ બાદ છે બતાવીએ ઉપર ના રૂમ મારો છે ટોયલેટ સાથે એવું લાગતું નથી કે બહાર આપણે દોડા દોડી કરવી પડે એવું એમાં એટલે તો કહું છું એક બેડરૂમમાં બાજુનું યાસીને કહાનું અહીં ત્યાં બાલ્કની બાલ્કનીમાં શું બાલ્કની સરસ છે ને દિલીપ કુમાર બંને છે ને ગોઠવણી કરી રહ્યા છે આવું મજા આવશે ને દિલીપ કુમાર પત્તા રમવાની કાળી તીડી હે એટલો જોરદાર આવે છે યાર રેખાબેન તો છે ને એ કેતા તો હું તો અહીંયા ખુરશી નાખીને બેસી છી ગઈ અને અહીંયા હું કઈ કે તમે જે કરવું એ કરો આજે સામે કેબલ જાય છે કે ના કાર છે પરેશભાઈ અમે નઈ એ રોપે છે પણ એ કોઈ ઘઉં ઘર છે ઉપર કે પેલું સ્કી વાળા માટે વધારે છે આ બધા વધારે જેટલા છે ને ઘણા ખરા એની વાત છે પેલા ઉપર ચડી નીચે રિયલ ડુંગર ઉતરે અને અહીંયા આ ટાઉન માં એન્ટર થયા બધી સ્પોર્ટ ની દુકાનો છે ખબર ને આ બધાના માટે લાઈવ ટાઉન છે એમ આખો આ સિટી બહુ મોટો છોટા છોટા મકાન છે બાજવા ને લસમ ફોલવા જવાનું કે નહીં કે નહીં જવાનું એકદમ નેચર ની વચ્ચે ઇન્ડિયા થી લંડન આવો ને એટલે એમ કે લંડન આયા તમે રહેતા ને કે 5 વર્ષ આયુષ્ય વધી જાય હવે લંડન ત્યાં સ્વિટ્ઝરલેન્ડ આવ્યા ને 10 વર્ષ તો કે આયા બીજા 5 વધી જાય તમે આવો આમ ફેરા કરો તો 200-300 વર્ષ આયુષ્ય ન થઈ જાય કોઈ નહીં ત્યાં થી બીજી અલગ જગ્યાએ જાવ ને આપણી જગ્યા સારી લાગે ના અમે તો ના એવું ના ભાઈ ના આની જગ્યાએ તમે જો આગળ કન્ટિન્યુ રહેતા ને તો આપણે એમ થાય જ્યારે બરફ ની ઠંડી પડતી હોય ને આની કરતા નીચે રહેતા હોય સારું એમ ના ના કોઈ ઠંડી ન ગમે આવલા બેન પણ આશા બેન જ કહેતા વિજયભાઈ ઘર ના કે મને તે કે કેરળ બહુ ગમે એમ કારણ કે ઠંડા વિસ્તારમાંથી રહેતા હોય આપણે જઈએ તો આપણે શું કરીએ કે કાશ્મીર ને શિમલા ને મનાલી ની બાજુ જઈએ કે આપણે કે કેરળ કે મજા આવે ઠંડીમાંથી કે રહેતા જ હોય કોઈ પણ માણસ ત્યાં રહેતા ને આપણે લક્ઝમબર્ગ નું જે હતું ત્યાં આપણે બે દિવસ રહેવાનું એટલે આપણે બાસ્કેટમાંથી લઈ લઈને વાપરતા હતા
અને હવે તો છે ને 7 દિવસ રહેવાનું છે, તો શું કે આપણે પ્રોપર ગોઠવી દીધું છે ટીન બીન ને. પણ એમાં એવું હતું ખાનામાં છે ને આપણા વાસણ છે એટલે જગ્યા નથી એટલા માટે, પછી એવી એવી એટલી વસ્તુ તો ખાવાની જ છે એટલા માટે ગોઠવી દીધી, પાછી મૂકવાની નથી એમ. તો પછી આપણે પછી ગોઠવવામાં ઓલા કાઢવામાં આવી છે ચા બનાવવાનું, ખાવાનું પીવાનું બાકી બધી, પછી પેલા સૌથી પેલા ચા જોઈએ. અને બધાની ડિમાન્ડ હોય ચા કોણ બનાવે, રાજુભાઈ જેવી ચા કોઈ નો બનાવે. રાજમા ચાવલ કોટેજ નો મોટો ફાયદો હોય ને તો આવડે કે જમવાનું આપણે જે જાતે ખાવું પીવું હોય ને આપણું બનાવી ન્યાય આવી જ મળ્યા કરવા, ખાવા પીવાનું હોય ને જે ખાવું પીવું હોય તમે જાતે બનાવીને ખાઈ લો. આપડે કાચ તૂટે તો શુકન કેવાય કે ન કેવાય પ્લીઝ તમે કોમેન્ટ કરીને અમને જણાવજો. તો રાજમાનું શાક રેડી, ચલો જમવા. આજે રાજમા રાઈસ બનાવ્યા છે, પપ્પા તમારે વખાણવાના છે, પપ્પા તમારે વખાણવાના છે, પણ બધા ભાઈ ત્રીવ લઈ લે. પરેશભાઈ 11 out of 10 કે કીધા એટલા બધું અંકલે આંટી ના ઇલેવન દોઢ વર્ષ 2 વર્ષ થઈ ગયા ગયા હતા ત્યારે જબરજસ્ત ટીચર ટીચર હું શાક ને ભાખરી ના ના આપણે 6:30 થી નીકળ્યા હતા, આપણે 6 કલાક નું ડ્રાઈવ માનતા હતા, ત્યાં લગભગ 650 કિલોમીટર જેવું ડ્રાઈવ હતું. સેફલી આપણે 2-3 જગ્યાએ રેસ્ટ લીધો અને તો પણ એન્જોય કરતા કરતા અહીંયા 7 વાગે પહોંચી ગયા હતા. અને એનું જે લોકેશન છે એની તો વાત જ ના પૂછો, આપણને એમ લાગે અહીંથી કે જવું જ નથી અઠવાડિયા સુધી. હાઉસ બી લાકડાનું, આપણને પહેલા એવું લાગતું લાકડાનું એટલે મજા નહીં, પણ ખરેખર
હાઉસ બી 7 બેડરૂમનું અને વિથ ટોયલેટ બાથરૂમની સુવિધા સાથેનું છે અને કિચન બી સારું છે, મોટો છે કોટેજ. અને સવારમાં આપણે આજુબાજુનો નજારો બતાવીશું, સુપર્બ છે. આપણે લાગે કે કાશ્મીરની અંદર વાદળોની વચ્ચે આપણું હાઉસ કેમ હોય ને, સિંગલ આપણે રહેતા હોઈએ એ ટાઈપનું છે, બહુ સુપર છે. અને એમ બાજુમાં સવારમાં રોપવે છે, રોપવેની બી આપણે સવારમાં મુલાકાત લઈશું એની. ખરેખર આજનો દિવસ બહુ સારો. અને સિંહે જે પેલા બનાવ્યા હતા આપણે, શું કહેવાય, દાલ રાઈસ અને ચાવલ, ફેન્ટાસ્ટિક. રાજમા ચાવલ કાશ્મીરની યાદ આવી ગઈ મને. રાજમાને ચાવલ ખાધા હતા ડ્રાઈવર રાજુભાઈ અને હિમાંશુ કુમાર, અમારા વોટર ડ્રાઈવર. 700 કિલોમીટરનું ડ્રાઈવ કર્યા પછી પણ ચાની ચુસ્કી મળી. મેં તો વિધાઉટ ચાય એટલી આજુબાજુ નજારો જોઈને મને તો થાક ઉતરી ગયો. અને એ તો વર્લ્ડ ફેમસ રાજુભાઈ ની ચા, વર્લ્ડ ફેમસ રાજુભાઈ. તમને વિક્સ્ટન માંથી વર્લ્ડ ફેમસ કરી દીધા, થેન્ક યુ દિલીપ. વિક્સ્ટન તો ફેમસ હોય, જો નાનું અમદુ ટાઉન છે, બાકી વર્લ્ડ ફેમસ રાજુભાઈ ની ચા. કોકને પદવી આપી તો ઉચી જો. આજનો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ.